સ્વામિનારાયણે વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું નવમું જાણપણારૂપ દરવાજાનું સ્વામિનારાયણ હરે સંવત 1883ના આસો સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા અને પુષ્પના હાર તથા ગજરા વિરાજમાન હતા અને પાગ ઉપર પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વ હરિભક્તને કહ્યું, જે અમારા મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્થિતિ છે ને સમજણ છે તે અમે તમને બાઈ ભાઈ સર્વને કહીએ. તેને સાંભળીને પછી જેવી રીતે તમે સર્વે વર્તતા હો ને જેવી તમને સ્થિતિ હોય તેવી રીતે તમે કહી દેખાડજો. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, જે અમારા મુનિમંડળમાં જે મોટા મોટા સંત છે તેને એમ વર્તે છે, જે પોતાના હૃદયને વિશે જે જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે. તે દરવાજા ઉપર સર્વ સંત ઊભા છે જેમ રાજાના ચાકર છે. તે રાજાના ઘરને દરવાજે ઊભા રહ્યા થકા કોઈ ચોર ચકારને રાજા પાસે જવા દેતા નથી અને તે રાજાના ચાકરને એમ હિંમત રહે છે, જે કોઈ રાજા પાસે વિઘ્ન કરવા જાય તો તેના કટકા કરી નાખીએ પણ કોઈ રીતે રાજા સુધી પૂગવા દઈએ નહીં એવી રીતે હિંમત સહિત ઢાલ તરવાર બાંધીને ઊભા રહે છે. તેમ આ સર્વે સંત છે તે જાણપણા રૂપ જે ભગવાનના ધામનો દરવાજો ત્યાં ઊભા રહે છે અને એ જાણપણાને માહી જે અક્ષરધામ તેમાં ભગવાન છે તેના દર્શન કરે છે અને તે ભગવાન ભેળું પોતાના હૃદયને વિશે ધન સ્ત્રી આદિ જે માયિક પદાર્થ તેને પેશવા દેતા નથી. અને કોઈ જોરે કરીને માયિક પદાર્થ હૃદયમાં પેશવા આવે તો તેનો નાશ કરી નાખે છે પણ કોઈ રીતે જે ઠેકાણે ભગવાનને હૃદયમાં ધાર્યા છે તે ઠેકાણે પેશવા દેતા નથી અને શૂરવીરની પેઠે સાવધાન થકા ઊભા રહે છે અને હાનિ વૃદ્ધિ સુખ દુઃખ માન અપમાન આદિ અનંત જાતના વિઘ્ન આવે તેણે કરીને પોતાના મુકામથી ડગતા નથી. ત્યારે કોઈક આશંકા કરે જે ત્યાંથી ડગતા નથી ત્યારે દેહની ક્રિયા જે ખાન પાનાદિક તેને કેમ કરતા હશે તો તે દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ, જેમ પાણીયારી હોય તે કૂવા ઉપર જળ સિંચવા જાય છે ત્યારે કૂવાના કાંઠા ઉપર પગ મૂક્યો હોય તેની પણ સુરત રાખે છે, જે રખે કૂવામાં પડી જાઉં. અને બીજી વૃત્તિ એ કરીને કૂવામાંથી પાણી સિંચે છે. વળી બીજું દ્રષ્ટાંત, જેમ કોઈ એક પુરુષ ઘોડે ચડ્યો હોય ત્યારે ઘોડાના પેગડામાં પગ હોય ત્યાં પણ સુરત રાખે અને ઘોડાની લગામ પકડી હોય ત્યાં પણ સુરત રાખે અને દોડતા થકા વાટમાં ઝાડ આવે ખાડો આવે પથરો આવે ત્યાં પણ સુરત રાખે. એવી રીતે આ સર્વ સાધુ છે તે અંતર સન્મુખ દ્રષ્ટિ રાખીને ભગવાનની સેવામાં પણ રહે છે ને દેહની ક્રિયા પણ કરે છે ને પોતાની સ્થિતિમાંથી ડગતા નથી. એવી રીતે શ્રીજી મહારાજે મોટા મોટા જે સંત તેની સ્થિતિ કહી દેખાડી ને પછી એમ બોલ્યા, જે તમારે સર્વેને પણ એવી રીતે અંતર સન્મુખ દ્રષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું અને ભગવાન વિના બીજા પદાર્થ વાલા થવા દેવા નહીં એ વાતની અતિશય સાવધાની રાખવી અને જેમ રાજાનો ચાકર છે તે રાજા પાસે ગાફલ થઈને ઊભો હોય તો રાજા પાસે ચોર ચકાર જઈ પૂગે ત્યારે એ ચાકરની ચાકરી ખોટી થાય.
તેમ હરિભક્તને પણ ભગવાન વિના બીજા પદાર્થમાં પ્રીતિ થઈ જાય તો જે ઠેકાણે પોતાના હૃદયને વિશે જાણપણામાં ભગવાન રહ્યા છે તે ઠેકાણે ધન સ્ત્રીયાદિક બીજા પદાર્થ પણ પેસી જાય ત્યારે એની ભક્તિ ખોટી થઈ જાય. માટે પોતાની ભક્તિને નિર્વિઘ્ન રાખીને જે પરમેશ્વરના ચરણારવિંદને પામવાને ઈચ્છે તેને જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો તેને વિશે સાવધાન થઈને રહેવું અને ભગવાન વિના બીજા પદાર્થ ત્યાં પેસવા દેવા નહીં. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના સર્વ ભક્તજનને શિક્ષાના વચન કહ્યા. ઇતિ વચનામૃતમ. એ રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 9મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ હરે. સ્વામીની વાતો પ્રકરણ 2 સંત સમાગમ. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે સર્વ સાધન કરતા સંગ બળવાન છે, કેમ જે સંગ થકી સર્વ વાત થાય છે પણ સંગ વિના કોઈ કામ થતું નથી, માટે સર્વમાં પ્રથમ સંગ મુખ્ય છે ને મોક્ષનો માર્ગ પણ સંગ થકી સમજાય ને વ્યવહાર માર્ગ પણ સંગ થકી આવડે છે, માટે સંગની બરોબર કોઈ સાધન નથી. દેશકાળાદિક 8 કહેવાય છે તેમાં પણ સંગને મુખ્ય કહે છે, તથા 9 પ્રકારની ભક્તિમાં પણ શ્રવણ ભક્તિને મુખ્ય કહે છે, તે પણ સંગ થકી આવે છે, અને શિક્ષાપત્રીમાં પણ નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો એમ કહ્યું છે, ને વચનામૃતમાં પણ સંગનું અધિકપણું બહુ ઠેકાણે કહ્યું છે. માટે સર્વશાસ્ત્ર સત્પુરુષનો સંગ કરવાનું પ્રતિપાદન કરે છે, તે સંગ કરવો, તેમાં પણ જેવા પુરુષનો સંગ થાય તે થકી તેવો સમાસ થાય છે, ને સર્વદેશી પુરુષનો સંગ થાય તો સર્વદેશી જ્ઞાન પ્રાપ્ત થાય છે, ને એક દેશી સંગ થકી સર્વજ્ઞાન પમાય નહીં, કેમ જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા આદિકમાંથી જેને જે અંગ મુખ્ય હોય તેના સંગ થકી તે વાત સમજાય, અને સર્વે અંગ સંપૂર્ણ હોય તેના સંગથી સર્વે વાત સમજાય છે. માટે સર્વદેશી સંગ મળવો બહુ દુર્લભ છે, અને સંગ કરવો તેમાં ગુરુની શુદ્ધિ 3 પ્રકારની જોવી, તેની વિક્તિ જે એક તો તેનું પંડનું વર્તન હોય તેનો તપાસ કરવો, બીજું તેણે જેને સેવ્યા હોય તેનું સામર્થ્ય જોવું, અને ત્રીજું તેના સંગ થકી જે થયા હોય તેને જાણવા એમ તપાસ કરવો. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે સર્વ કરતાં ઉપાસના સમજવી એ મોટું સાધન છે, ને સર્વમાં ઉપાસના મુખ્ય બળવાન છે, તે સર્વોપરી ને સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ મહારાજને સમજવા, એક તો એ સમજવાનું છે, અને બીજું ભગવાનનું સ્વરૂપ સર્વ પ્રકારે નિર્દોષ સમજવું, તે સ્વરૂપ નિર્ણયમાં કહ્યું છે એવી રીતે ભગવાનનું સ્વરૂપ સમજવું, તે બે વાત મુખ્યપણે અવશ્ય સમજવાની છે. બાકી ભગવાનનો મહિમા સમજવો તે તો સર્વમાં મુખ્ય છે, પણ મહિમા તો ઉપાસના તથા સ્વરૂપ સમજવામાં આવી જાય છે, ને મહિમા વતે સર્વ સાધન થાય છે, ને મહિમા સર્વ કરતાં બળવાન છે, તે શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે એમ સમજીને પોતાને બ્રહ્મરૂપ માનીને સ્મૃતિ રાખવી એ કરવાનું છે, ને ઉપાસનાની વ્યક્તિ જેવા મહારાજને સમજે તેઓ પોતે થાય, મહારાજને શ્રીકૃષ્ણ જેવા સમજે તો ગોલોકને પામે, ને રામચંદ્રજી જેવા સમજે તો વૈકુંઠને પામે, ને વાસુદેવ જેવા જાણે તો શ્વેતદીપને પામે, ને નરનારાયણ જેવા જાણે તો બદ્રિકાશ્રમને પામે, તે જેવા જાણે તેવો થાય, ને તેટલું ઐશ્વર્ય ને તેટલા સામર્થ્યને પામે, ને મહારાજને સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ સમજે તો અક્ષરધામને પામે, તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે જેવા ભગવાનને સમજે તેઓ પોતે થાય છે, ને ભગવાન તો અપાર ને અપાર રહે છે, માટે ઉપાસના ચોખ્ખી સમજવી એ મુખ્ય સાધન છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આ જીવને 5માના અવશ્ય જોઈએ પણ તે વિના ન ચાલે, ને બાકી તો સર્વ વિના ચાલે, તેની વિક્તિ જે અન્ન જળ
વસ્ત્ર, નિદ્રા ને સ્વાદ મધ્યે મીઠું ને તે વિના બીજું તો સર્વે ફેલ છે. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, જેમ ગાય વાછરું સારું પારસો મૂકે છે, તેમ જે શિષ્ય હોય તે ગુરુને મન સોંપે તો અંતઃકરણનું અજ્ઞાન ટાળી નાખે, પણ તે વિના તો ટળે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મોટાઈ તો ઘણા પ્રકારની છે, તેમાં પ્રભુને ભજવા તે માર્ગ જુદો છે, ને એકથી લાખ રૂપિયા ખર્ચે તો પણ સમાગમ વિના અજ્ઞાન તો ટળે નહીં, ને જે વાવરે તેનું તો ફળ થાય ને ઐશ્વર્યને પામે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ચાર વાતમાં સુખ છે, તેમાં એક તો ભગવાનની મૂર્તિની સ્મૃતિ, બીજું સાધુનો સમાગમ, ત્રીજું સદવિચાર, ને ચોથું તો જીવે વિષયનું સુખ માન્યું છે એ તો દુઃખરૂપ છે. ને સુખ તો ત્રણ વાતમાં જ છે, ને વિષયમાં સુખ છે એવી તો કોઈ મોટા એક કલમ મૂકી જ નથી, ને આત્મારૂપે વર્તવું એ તો દેશ જ નોખો છે, તેમાં કામાદિક દોષ જ નથી. જેમ ગુજરાત દેશમાં પૃથ્વી ખોદે તેમાં પાણો જ ન મળે તેમ. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, મોટા મોટાના શબ્દની હાર્યું કરીને તપાસ કરવો જે એમનો શું મત છે, ને શું કરવાનું કહે છે, એ કેમ વર્તે છે, એમ તપાસીને પછી તે માર્ગે ચાલવું. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, સારા ભગવદી સાથે જીવ બાંધવો એ જ સત્સંગમાં રહ્યાનો હેતુ છે, પણ એકલી ભક્તિ સત્સંગમાં રહ્યાનો હેતુ નથી, ને જ્ઞાન વિના તો સર્વે કાચું છે. ને સારા ભગવદી સાથે જીવ બાંધ્યો હતો તો કરશનદાસને ને મહાવીર્યાનંદને સત્સંગમાં રાખ્યા, ને તે વિના તો રાધેશ્વરાનંદ ને હિરણ્ય ગર્ભાનંદ ગયા, ને અમીરે પણ ગણિક ભક્તિ કરી હતી તો પણ તે ગયા, એ વાતો વિસ્તારે કરીને કહી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, પ્રતિલોમ કરવામાં ચાર વિઘ્ન છે, તેની વિક્તિ જે સ્ત્રી, દ્રવ્ય, આ લોકની મોટાઈ ને ક્રિયા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જેવો સાંઢ હોય એવું વાછરું આવે, અને જેવો ઘોડો હોય એવું વછેરું આવે, તેમજ જેવા ગુરુ મળે એવું શિષ્યમાં દૈવત આવે.